હા તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું લંબાઈના માપનની ત્રણ રીતો મોટા અંતરનું માપન સૂક્ષ્મ ખૂબ જ સૂક્ષ્મ અંતરના અંદાજ મેળવવો અને લંબાઈનો વિસ્તાર વિશે ખ્યાલ લીધો એક આપણે એક ટોપિક જોઈ લીધો હતો મોટા અંતરનું માપન હવે મોટા અંતરના માપનના એક્ઝામ્પલ જોવાના છે આપણને અને એની સાથે સાથે રેડિયન ડિગ્રીથી રેડિયનમાં કન્વર્ટ કરવાના બે એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ છે અને એક મોટા અંતરના માપનનું એક ઉદાહરણ છે એક્ઝામ્પલ એ આપણે જોવાનું છે તો એ જોઈ લઈએ આપણે અહીંયા ચાલો જોઈ લઈએ તો આ બે ઉદાહરણ બે પોઈન્ટ એક છે એ જોઈ લઈએ આપણે કેવા શું માગીએ છે કે નીચે આપેલા ખૂણાના મૂલ્યને રેડિયન માપક્રમમાં શોધો હવે એક ડિગ્રી આપ્યો છે તો આપણે જે જે શોધવાનું છે પેલા લખી લઈએ એક ડિગ્રી શોધવાનું છે પછી એક મિનિટ શોધવાનું છે અને એક સેકન્ડનું મૂલ્ય શોધવાનું છે બરાબર હવે ત્રણ મૂલ્ય આપણને શોધવાના છે હવે એક ડિગ્રી એટલે એક કલાકનું જે કોણ બને ત્રણસો સાહીઠમાં એક કલાકનું જે કોણ બને એને એક ડિગ્રી કહેવામાં આવે એટલે કે ચોવીસ કલાકનું તમે ચોવીસ કલાકનું ઘડિયાળ આવે છે એમાં એક કલાક જેટલો કોણ બનાવે એને એક ડિગ્રી કહેવામાં આવે છે એમાં એક એક મિનિટને જેટલો કોણ બનાવે એને એક મિનિટ કહેવામાં આવે છે અને એક સેકન્ડનો કાંટો જેટલો કોણ બનાવે એને એક સેકન્ડ કહેવામાં આવે છે હવે નીચે આપણને શું શું આપેલું છે તો આપણને આપેલું છે થ્રી સિક્સટી ડિગ્રી બરાબર ટુ પાય બરાબર આખું રાઉન્ડ આપેલું છે ટુ પાય આપણને તો પાઈ બરાબર કેટલા થાય વન એટી ડિગ્રી થાય તો વન એટી ડિગ્રી બરાબર પાય થાય તો એક ડિગ્રી બરાબર એક ભાગ્યા એકસો એસી થવાના આ યાદ રાખવાનું છે એક ભાગ્યા એકસો એસી ડિગ્રી થવાના તો જેનું મૂલ્ય આપણને મળે છે એક ભાગ્યા એકસો એસી નું મૂલ્ય આપણને મળે છે એક પોઈન્ટ સાતસો ને પિસ્તાલીસ ગુણ્યા દસ ની માઇનસ બે મીટર સોરી મીટર નહીં રેડિયન રેડિયન મળ્યો તો એક ડિગ્રીનું મૂલ્ય થાય છે સાત પોઈન્ટ એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ ગુણ્યા દસ ની માઇનસ બે રેડિયન હવે હવે આને એક ડિગ્રીનું મૂલ્ય મળ્યું આપણને હવે આને આપણને કન્વર્ટ કરવાનું છે એક મિનિટમાં તો એક ડિગ્રી બરાબર એક ડિગ્રી બરાબર સિક્સ્ટી મિનિટ થાય સોરી એક ડિગ્રી બરાબર સિક્સ્ટી મિનિટ થાય તો આગળ જોઈએ એક મિનિટ બરાબર સિક્સટી એક ડિગ્રી બરાબર સિક્સટી મિનિટ થયું તો હવે આગળ એના માટે જોઈ લઈએ જોઈ લઈએ કે સિક્સટી રેડિયન હવે આને આપણને સાઈઠ વડે ભાગવા પડશે ડિવાઈડ બાય સિક્સટી તો જવાબ મળશે આપણને એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ ભાગ્યા સાહીઠ ગુણ્યા માઇનસ બે રેડિયન માઇનસ પે તો આનો જવાબ આપણને મળે છે બે પોઈન્ટ નવસો ને આઠ ગુણ્યા દસની ચાર રેડિયન તો એક ડિગ્રી એક મિનિટનું મૂલ્ય કેટલું થયું બે પોઈન્ટ નવસો આઠ ગુણ્યા દસની ચાર રેડિયન હવે એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય તો એક સેકન્ડનું મૂલ્ય મેળવવા માટે આપણને એક સેકન્ડનું મૂલ્ય મેળવવા માટે એક સેકન્ડનું મૂલ્ય મેળવવા માટે આને સિક્સટી ભાગવા પડશે તો કેટલો જવાબ આવે તો એ જોઈ લઈએ તો એક સેકન્ડ તો આને તો બે પોઈન્ટ નવસો આઠ છે જેને એને પણ ડિવાઈડ કરવા પડશે તો બે પોઈન્ટ નવસો આઠ ગુણ્યા દસ ની માઇનસ ચાર રેડિયન આપેલા છે તો ડિવાઈડ બાય સિક્સટી કરીએ તો આપણને જવાબ મળે છે ચાર પોઈન્ટ ચારસો ને પંચ્યાસી સોરી ફરીથી જોઈ લઈએ બે પોઈન્ટ નવસો આઠ ગુણ્યા દસ માઇનસ ચાર રેડિયન આપેલા છે તેને ડિવાઈડ બાય સિક્સટી કરીએ ચાર આઠસો ને પિસ્તાલીસ આપેલા છે જવાબ આવે જેનો ગુણ્યા દસ માઇનસ છ રેડિયન થાય આનો જવાબ એક સેકન્ડ બરાબર એક સેકન્ડ કેટલો રેડિયનનો કોણ બનાવે તો આટલો કોણ બનાવે ઓકે તો આ દાખલો છે આ હવે આગળ જોઈએ એક્ઝામ્પલ ટુ જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે પેલા જોઈ લઈએ આપણે કે વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે હવે વ્યક્તિ છે તેના સામે મિનારો આપેલો છે તેનું અંતર નક્કી કરવા માંગે છે તો આ માટે વ્યક્તિ મિનારા સી સામે કોઈ એક બિંદુ એ આપેલું છે ત્યાં ઉભો રહીને એસીની રેખા એટલે કે આ સીધી રેખા છે જોઈ લઈએ આપણે આ સીધી રેખા જે આપણને આપેલી છે આ એ રેખા એસીની ઘણી દૂર આવેલી એક વસ્તુ ઓ એટલે કે આ વસ્તુ ઓ રહી જે નિહાળે છે ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં એટલે કે એસી ને લંબ દિશા એટલે એ બી થાય આ કાટકોણ બને તો એસી ને લંબ દિશા એટલે એ બી થાય તો એ બી તો બી પોઈન્ટ ઉપર આવીને સો મીટર દૂર ચાલીને આવે છે સો મીટર અંતર છે બંને એ બી વચ્ચેનું બી બિંદુએ પહોંચે છે તો બી વ્યક્તિ બી સ્થાનેથી વ્યક્તિ ઓ મિનારા ઓ અને મિનારા સી એટલે કે બી થી પણ એ અહીંયા થી પણ સી ને અને ઓ ને બંનેને નિહાળે આ સી છે અહીંયા હવે વસ્તુ ઓ ગણિત દૂર હોવાથી વસ્તુ ઓ ગણિત દૂર છે અહીંયા જે આ રહી આપણે આગળ જોયું તે પ્રમાણે કે કોઈ ગ્રહ છે તેને કોઈ બે બિંદુ વ્યાસન બિંદુથી નિહાળવામાં આવે તો જે કોણ બને એ આ થીટા બને છે જે આપણને આપેલો છે ચાલીસ અહીંયા તો ઓબી અને ઓ એ બંને એકરૂપ થાય તો અહીંયાથી ઓથી એનું અંતર અને ઓથી B નું અંતર હવે જોઈ લઈએ આપણે આગળ તમને સમજી લઈએ કે સપોઝ આ કોઈ ઓ બિંદુ છે તો અંતર અંતર અને જે કેપિટલ D લઈએ આપણે તો એ અને બી એ બંને સમાન છે આ અંતર છે સો મીટર આપેલું છે આપણને તો આગળ જે સૂત્ર જોઈ તો આપણે તો આપણને થીટા લેવાનો છે થી હવે કાટકોણ ત્રિકોણમાં આપણને જે સી તો એસી નું અંતર શોધવાનું છે આપણે હમ તો એસી આપણને આ મૂલ્ય નીચેનું મૂલ્ય આપેલું છે સો મીટર થીટા પણ આપેલો છે તો આપણને કોણ કાટકોણ ત્રિકોણમાં ખબર છે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ સોરી જોઈ લઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ટેન થી થાય હવે તો ટેન થી બરાબર એબી બાય એસી તો એસી બરાબર એબી બી અપોન ટેન હવે એ નું મૂલ્ય આપણને સો આપેલું છે ટેન થી તો તેન ચાલીસ ચાલીસ ડિગ્રી આપણને થી આપેલો છે તો ટેન ચાલીસ નું મૂલ્ય જોઈ લઈએ આપણે સો ભાગ્યા ટેન ચાલીસનું મૂલ્ય આપણને આપેલું છે અહીંયા ઝીરો પોઈન્ટ ત્યાંશી એકાણું ઝીરો પોઈન્ટ એકાણું હવે ટેન થોર્ટી તમારી બુકના પાછળ એક ટેબલ લોક ટેબલ આપેલા છે તેમાં ટેન ફોર્ટીનું હશે તો ફો થિટા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી તો તેમાં ટેન ફોર્ટીની કિંમત જો તમને જોવા મળશે ત્યાં જીરો પોઈન્ટ એટ થ્રી નાઇન વન લખી લે છે તો આનો જવાબ આપણને મળે છે એકસો ને ઓગણીસ મીટર બરોબર આનો એક આનો આપણો જવાબ મળે છે એકસો ઓગણીસ મીટર કેટલું અંતર હશે બંને વચ્ચેનું એકસો ને ઓગણીસ મીટર એ અને સી મીનારા સી અને વેપીનું વચ્ચેનું અંતર છે એકસો ને ઓગણીસ મીટર આપણને જવાબ મળી ગયો છે હવે આગળ જોવાનું આગળ જોઈએ આપણે આગળ એક આપણો ટૉપિક જોવાનો છે હવે વચ્ચેનો ટોપિક છે જે સૂક્ષ્મ અંતર વાળો એ સિલેબસમાંથી નથી જોવાનું હવે આગળનો ટોપિક છે એના આગળનો લંબાઈનો વિસ્તાર બરાબર લંબાઈનો વિસ્તાર તો એમાં જોઈએ કે આપણે વિશ્વમાં નિહાળી શકતા પદાર્થોમાં પરિમાણ ખૂબ જ વિશાળ વિસ્તારોમાં ફેલાયેલો છે કે એટલે કે દસની માઇનસ પંદર ન્યુક્લિયસ થી દસની છવ્વીસ યુનિવર્સની સાઇઝ તો આટલે આટલા અતિ એકદમ સ્થૂળ વિસ્તાર સુધી ફેલાયેલો છે તો જોઈએ આગળ એના માટે શું કહેવા માંગે છે તે આ પરિમાણનો પરમાણુ ન્યુક્લિયસના દસની માઇનસ ચૌદ મીટર જગ્યાએ આપણે વાત કરી જેટલા સૂક્ષ્મ પરિમાણથી લઈ અવલોકિત વિશ્વના પરિમાણ દસની છવ્વીસ ઘાટ મીટર જેટલા માપક્રમનો સમાવેશ થાય છે હવે જોઈએ ખૂબ જ સૂક્ષ્મ અંતર અને ખૂબ જ મોટા અંતરના કેટલાક વિશિષ્ટ એકમો વિશે આપણે ચર્ચા કરવાની છે એટલે કે ખૂબ જ સૂક્ષ્મ અને મોટા હોય અંતરો તો એના વિશિષ્ટ એકમો પણ છે તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ આ જોઈ લઈએ આપણે પેલા ફરમી તો ફરમી એટલે જેનો એક એનો સંજ્ઞા છે સ્મોલ અને એક બરાબર માઇનસ પંદર મીટર થાય એક ફરમી એટલે દસ ની માઇનસ પંદર મીટર હવે બીજું એકમ છે જે પણ લંબાઈના છે એંગસ્ટ્રોમ છે તો નું મૂલ્ય થાય એક ગુણ એક સોરી દસ ની માઇનસ દસ ઘાત મીટર એટલે કે એક એંગસ્ટ્રોમ થાય દસ ની માઇનસ દસ ઘાત મીટર એટલે કે એક એંગસ્ટ્રોમ થાય એંગસ્ટ્રોમ નો જે સિમ્બોલ છે એ કેપિટલ એ અને ઉપર ડિગ્રી જેવો સિમ્બોલ આવે જેને એંગસ્ટ્રોમ કહેવામાં આવે છે એંગસ્ટ્રોમે શોધ્યું હતું તેથી જેને એંગસ્ટ્રોમ કહેવામાં આવે છે હવે આગળ છે આગળનો એકમ છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જોઈ લઈએ વન એયુ એસ્ટ્રોનોમિકલ યુનિટ એક એયુ તો એક એયુ બરાબર કેટલા થાય એવું મીટર જેટલું નોંધવામાં આવ્યું તમને એમ પ્રશ્ન થશે તો એના માટે તમને સમજ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર છે જે સૂર્ય અને પૃથ્વી સન અર્થ એન્ડ અર્થ તો આ બંને વચ્ચેનું જે સરેરાશ અંતર છે જેને એક એયુ કહેવામાં આવે છે તો એ માપક્રમને એક એવુ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જોઈએ એયુ પછી પ્રકાશ વર્ષ તો એક પ્રકાશ વર્ષ પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય તો એક પ્રકાશ વર્ષ બરાબર એક લાઇટ યર એટલે કે પ્રકાશ એટલે લાઇટ અને યર વર્ષ એટલે એલવાય જેનું સિમ્બોલ છે એલવાય તો બરાબર કેટલા થાય તો નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ની પંદર મીટર હવે આ અંતર ક્યાંથી આવ્યું તમને એમ થશે તો પ્રકાશ એક વર્ષમાં પ્રકાશ છે જે એક વર્ષમાં એક વર્ષમાં ત્રણ ગુણ્યા દસની ની આઠ એટલે પ્રકાશની ઝડપ છે અવકાશમાં એ ત્રણ ગુણ્યા દસની ની આઠ મીટર પર સેકન્ડના વેગથી ઝડપ કરે છે અને જેટલી ઝડપે અંતર કાપે છે તેટલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે પ્રકાશ ની ઝડપ ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની આટલે ત્રણ લાખ મીટર પર સેકન્ડ છે તો એક વર્ષમાં આટલી ઝડપથી પ્રકાશ જે અંતર કાપે છે તેને એક પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે હવે આગળ જોઈ લઈએ આપણે આગળ લાસ્ટ છે તો પારસેક એટલે શું પાર્ષિક વિશે જાણકારી લઈ લઈએ નું પેલા મૂલ્ય લઈ લઈએ ત્રણ પોઈન્ટ મીટર હવે આ ક્યાંથી આવ્યું તો પેલા જોઈ લઈએ મૂલ્ય ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ તો જે અંતર પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે પૃથ્વીની ભ્રમણ કક્ષાની જે ત્રિજ્યા છે આપણે પૃથ્વીની ભ્રમણ કક્ષા જે આ લઈ લઈએ આપણે લંબીય વચ્ચે સૂર્ય છે તો જેની ત્રિજ્યા છે જે એક આર્ક સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે તો એક આમાં એક સેકન્ડ જેટલો ખૂણો અંતરાયો સપોઝ દાખલા તરીકે જેટલો ખૂણો રચાયો આર્ક આર્ક એટલે કે સેકન્ડ સેકન્ડ તો આટલું જે અંતર છે જે એને એક પારસે કહેવાય કહે છે ઓકે તો આ આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ આ ટોપિકમાં કંઈ ખબર ના પડી તો કોમેન્ટ સેક્શનમાં જણાવ્યું નથી તો બરોબર હવે આગળ જોશું આપણે દળનું માપન તો દળના માપનની કેટલીક પ્રક્રિયા કેટલાક કઈ રીતે માપન આવે છે જેમ લંબાઈમાં માપનનો વિસ્તાર આવ્યું દળ કઈ રીતે માપવામાં આવે છે તેના વિશે આગળ જોશું આપણે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ખબર ના પડી હોય તો